સુરતમાં ભાગા તળાવ ચોક બજાર અને ભાગળ વિસ્તારમાં દુકાનો બંધ. દુકાનોની બહાર સીએના વિરુદ્ધમાં ભારત બંધના પોસ્ટર્સ લગાવવામાં આવ્યા. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. તો ભરૂચમાં સીએના વિરુદ્ધમાં વિવિધ સંગઠનોએ આપ્યું બંધનું એલાન. જિલ્લામાં સવારથી બંધ આંશિક અસર. તો ભરૂચ શહેરમાં પશ્ચિમ વિસ્તારમાં જોવા મળી બંધની અસર. ધોરાજીમાં સામાન્ય બોલાચાલી બાદ જૂથ અથડામણ. એક જ સમાજના બે જૂથ સામસામે આવ્યા. અથડામણમાં બંને પક્ષના ત્રણ લોકો ઘવાયા. ઇજાગ્રસ્તોને સારવાર માટે ધોરાજી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકાયો. ડીવાયએસપી સહિતના અધિકારીઓ દોડી આવ્યા. સુરતના કતારગામ અલકાપુરી વિસ્તારમાં અકસ્માત. ઓવરબ્રિજ પર ટ્રક અને બાઇક વચ્ચે થઈ ટક્કર. અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત. અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક મૂકીને ફરાર. સુરતના પાંડેસરા વડોદ ગામમાંથી એક રૂમમાં હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો. ચાર વ્યક્તિઓએ હત્યા કરીને ફરાર. વડોદ ગામના ગણેશનગરની ઘટના. પતિ પત્નીના ઝઘડામાં પતિની હત્યા કરાયા હોવાનું અનુમાન. મૃતક પ્રેમલાલ પત્ની અને ત્રણ સંતાન સાથે રહેતો હતો. સુરતના પાંડેસરા વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી. જ્વેલર્સનું તાળું તોડવાનો પ્રયાસ કરતા ત્રણ તસ્કરો 108 એમ્બ્યુલન્સના પાયલોટે ભગાડ્યા અને ત્યારબાદ પોલીસ આવી જતા તસ્કર ટોળકી ફરાર થઈ ગઈ. અમદાવાદના ધોળકામાં ગાઢ ધુમ્મસ છવાયું. વહેલી સવારથી શહેરમાં ધુમ્મસની નાકચૂડમાં. તો ધુમ્મસને કારણે વાહન ચાલકોને વાહન ચલાવવામાં તકલીફ થઈ રહી છે. ધુમ્મસને કારણે વિઝિબિલિટીમાં ઘટાડો થયો. વડોદરાના વડસરના રોયલ ગ્રીન સોસાયટીમાં લૂંટનો નિષ્ફળ પ્રયાસ. સ્થાનિકો જાગી જતા લૂંટ કરવા આવેલી જડ્ડી બને અંધારી ગેંગ ફરાર. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી. વડોદરામાં માંજલપુર જીઆઈડીસીમાં પીવાના પાણીની લાઇન લીકેજ. છેલ્લા 7 દિવસથી પાણીની લાઇન લીકેજ થતા પાણીનો વ્યય થઈ રહ્યો છે. સ્થાનિકોએ વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં પણ કોઈ નિરાકરણ નથી આવ્યું. સેલ્સ ટેક્સ, જૂના વેટ અને જીએસટીના હજારો કરોડોની રિકવરી બાકી. બાકીવેરાની વસૂલાત માટે અમદાવાદ જીએસટી ભવન ખાતે સ્પેશિયલ રિકવરી સેલ શરૂ કરવામાં આવશે. એડિશનલ કમિશનરની સીધી દોરવણી હેઠળ આ સેલ શરૂ કરવામાં આવશે. સંપૂર્ણપણે કમ્પ્યુટરાઇઝ સેલ માટે 10 અધિકારીને નિમવામાં આવશે. સુપ્રીમ કોર્ટમાં ગીરના સિંહોને મધ્યપ્રદેશમાં ખસેડવાની માંગ કરતી અરજી દાખલ. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર સહિતના પક્ષકારોને નોટિસ ફટકારી 4 સપ્તાહમાં જવાબ માંગ્યો. એમપીનું કુનો અભયારણ્ય 3 દાયકાથી સિંહોના વસવાટ માટે તૈયાર હોવાનો અરજદાર એનજીઓનો દાવો.